સુરતના સચિન વિસ્તારમાંથી સુમૂલ શુદ્ધ ઘીના નામની ડુપ્લિકેટ ઘી બનાવી વેચાણ કરતી ટોળકી ઝડપાઈ છે। સચિન પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આ ટોળકીને ઝડપી પાડી હતી। સચિન વિસ્તારમાંથી સુમૂલ ઘીના નામથી ડુપ્લિકેટ ઘી બનાવી વેચાણ કરતી ટોળકીને ઝડપી પાડી હતી। પોલીસે આ ટોળકી ત્યાં તપાસ કરી 1.58 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, તેમજ આ ઘટનામાં એક ઈસમને વોન્ટેડ પણ જાહેર કર્યો હતો। સચિન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે સચિન સ્લમ વોર્ડ ખાતે સુમૂલ ઘીના નામથી ડુપ્લિકેટ ઘીનું ઓટો રિક્ષામાં વેચાણ કરવામાં આવી રહ્યું છે। બાતમીના આધારે પોલીસે સુમૂલ ડેરીના અધિકારીઓને બોલાવી સાથે રાખી સચિન સ્લમ વોર્ડ પાસેથી રિક્ષા ઝડપી પાડી હતી। આ ઘટનામાં પોલીસે રમઝાન ઉસ્માનગીન શેખ, ગોટુસિંહ ગોવિંદસિંહ રાજપૂત તથા રતનલાલ માધવલાલજી પારેખની અટકાયત કરી હતી। પોલીસે રિક્ષામાંથી 69,900ની કિંમતના 1 લિટરના 130 પાઉચ, 3 મોબાઈલ અને રિક્ષા કબજે કરી હતી, તેમજ પકડાયેલા ઘીના જથ્થાની સુમૂલ ડેરીના અધિકારીઓ દ્વારા ખાતરી કરતા ડુપ્લિકેટ હોવાનું જણાવાયું હતું। અને પોલીસે ઝડપાયેલા આરોપી ગોટુસિંહ ગોવિંદસિંહ રાજપૂતની ઘી ક્યાંથી લાવ્યો તે બાબતે પૂછપરછ કરતા પોતે ભાડાના ઘરે વનસ્પતિ ઘી તથા સોયા તેલ મિક્સ કરી તેમાં SSS નાખી બનાવતો હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે મનપાના ફૂડ અધિકારીઓને બોલાવીને તેના ઘરે તપાસ કરવામાં આવી હતી, જ્યાંથી પોલીસે 1 લિટરના સુમૂલ ઘીના 39 નંગ તેમજ 500 મિલી સુમૂલ ઘીના 14 નંગ પાઉચ તપાસે અર્થે કબજે કર્યા હતા। પોલીસે અહીંથી 51 નંગ પતરા ખાલી ડબ્બા, ઇલેક્ટ્રિક હેન્ડલ, પ્લાસ્ટિક સીલર મશીન, ઇલેક્ટ્રિક વજન કાંટો, એલ્યુમિનિયમ તપેલું, પ્લાસ્ટિકની ગવણી, ગેસનો ચૂલો તેમજ સુમૂલ ઘી 1 લિટરના ખાલી રેપ્રો, ઘીમાં સુગંધ લાવવા માટેની એસેન્સની બાટલી મળી કુલ 1.58 લાખની મત્તા કબજે કરી હતી। આ મામલે સચિન પોલીસે 3 આરોપી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી, તેમજ આ ઘટનામાં શંકર જાટ નામના ઈસમને વોન્ટેડ પણ જાહેર કર્યો હતો। ગઈકાલે સચિન પોલીસ સ્ટેશનમાં ચોક્કસ બાતમી હકીકત મળેલી કે સચિન 4 રસ્તા પાસેથી 3 ઈસમો એક ઓટો રિક્ષામાં સુમૂલ ડેરીનું બનાવટી અને ડુપ્લિકેટ ઘી બનાવી અને એક ઓટો રિક્ષામાં વેચવા જનાર છે। જે ચોક્કસ બાતમી મળતા સુમૂલ ડેરીના અધિકારીઓને બોલાવવામાં આવેલા અને તેમની સાથે પંચો રૂબરૂ બનાવ હકીકતવાળી જગ્યાએ વોચમાં હતા દરમિયાન એક ઓટો રિક્ષા મળી આવેલ, તેમાંથી 3 ઈસમો પકડાયેલા અને તેમના કબજામાંથી સુમૂલ ડેરીનું બનાવટી અને ડુપ્લિકેટ ઘી મળી આવેલ। તેઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ બનાવટી ઘી તેઓ પાલનપુર પાટિયા જલારામ મંદિરની પાછળ વિનાયકનગરમાં બનાવે છે તેવી પ્રાથમિક કબૂલાત કરતા તે સ્થળે પણ પંચો રૂબરૂ અને સુમૂલ ડેરીના અધિકારીઓ સાથે પોલીસે રેડ કરતા ત્યાંથી સોયાબીન તથા વનસ્પતિના ખાલી ડબ્બાઓ તેમજ ભરેલા ડબ્બાઓ, ગેસનો ચૂલો, બાટલો તેમજ એસન્સ વગેરે વસ્તુઓ મળી આવેલી અને તે જગ્યાએ પણ ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને બોલાવી તેમની પાસે પણ સેમ્પલો લેવડાવવામાં આવેલા અને આ બાબતે આ પકડાયેલા 3 ઈસમો વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં IPC તથા ટ્રેડમાર્ક, કોપીરાઇટ એક્ટ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સના કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે। 3 આરોપીઓને ડિટેન કરવામાં આવેલા છે અને આગળની યજ્ઞેશ પટેલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।